चलो विद्यार्थी मित्रों, आपने गया लेक्चरे मानव संसाधन संचालन ना भाग तरीके कर्मचारी व्यवस्था भण्या था। अने आ कर्मचारी व्यवस्था ए भण्या पछी आजे नवो प्रश्न छे, विकास एटले शुं તેનું મહત્વ સમજાવો। વિકાસ એટલે શું તેનું મહત્વ સમજાવો। એની અંદર પહેલું જ આપણે અર્થની વાત કરીએ છીએ તો અર્થમાં આપણે એવું કીધું છે કે સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ જેઓ શારીરિક કાર્યો ઓછું કરે છે, આપણને ખબર, કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં સંચાલકો અને વિભાગીય અધિકારીઓ એનું કામ શું, તો એનું કામ છે માત્ર ને માત્ર એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવા અને કર્મચારીઓ પાસેથી કામ કરાવવાનું, યોજનાઓ બનાવવી અને એ યોજનાઓને અમલમાં મૂકવી। મૂળ આ બધા કાર્યો કોણ કરે તો સંચાલકો અને વિભાગીય અધિકારીઓ। તેથી એને શારીરિક કાર્ય કેવું કરવાનું હોય છે, ઓછું, અને બૌદ્ધિક કાર્ય, બૌદ્ધિક એટલે બુદ્ધિનો ઉપયોગ, મગજનો ઉપયોગ એ લોકોને વધારે કરવાનો હોય છે, એટલે બૌદ્ધિક કાર્ય કેવું કરવાનું હોય છે, વધારે। તેથી તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે। કેમ તાલીમ આપવામાં આવે છે કે ધંધાકીય એકમમાં કંઈક ને કંઈક પરિવર્તન આવતું જ હોય છે અને આ જે પણ પરિવર્તન આવે એ પરિવર્તન મુજબ તમામ નિર્ણય ડિસિઝન સંચાલકોએ જ લેવાના હોય છે। તો એ સંચાલકોએ આ ડિસિઝન કઈ રીતે લેવા એના માટે એને શું આપવામાં આવે છે, તાલીમ। સિમ્પલ એક ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યારે વર્તમાન સમયમાં જે સ્થિતિ ચાલી રહી છે, તો અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કોરોનાની સ્થિતિ છે, તો અત્યારના જેટલા બજારની અંદર ડોક્ટરો છે, તો એ ડોક્ટરો જ્યારે ભણતા હતા, અભ્યાસ કરતા હતા, તો શું એ લોકોની ડોક્ટરની લાઈનની અંદર કંઈ કોરોના વિશે ભણવાનું આવ્યું હશે? નથી આવ્યું। એ લોકોએ કોરોનાની સ્થિતિ પહેલી વખત જ જાણેલી છે, જોઈ છે, તો એના માટે એને શું આપવી પડશે, તાલીમ, કે કદાચ કોઈ પેશન્ટ કોરોનાના આવે તો એ લોકોને કઈ રીતે સારવાર કરવી, કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવી, તો એ માટે એ લોકોને શું આપવી પડે છે, વિશિષ્ટ તાલીમ। કારણ કે તમે જોવો, મેં કીધું એમ, અહીંયા સંચાલકો અને વિભાગીય અધિકારીઓ જે છે એને બૌદ્ધિક કાર્ય કરવાનું હોય છે અને સમય સંજોગો અનુસાર બજારની સ્થિતિ ફેરફાર થાય તો એના તમામ ડિસિઝન સંચાલકોએ જ લેવાના હોય છે। તેથી એને વિશિષ્ટ તાલીમ આપવી પડે છે અને તાલીમનો મુખ્ય હેતુ જ એ છે કે સંચાલકો કે અધિકારીઓ જે છે એની માનસિક ક્ષમતા, એટલે કે મગજની શક્તિ અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા, કે જે પણ ડિસિઝન લેવાના છે મહત્વના, એની શક્તિ વધવાનો છે। યાદ રાખજો, તાલીમનો મુખ્ય હેતુ કે આ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ જે છે એની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે। આપણે એનો અર્થ જોયો, આપણે એનું શું જોયું, અર્થ। ચલો હવે વાત કરીએ છીએ એની વ્યાખ્યા કે વિકાસ એટલે, તો વિકાસ એટલે સંચાલકો અને વિભાગીય અધિકારીઓ, સંચાલકો અને વિભાગીય અધિકારીઓ ને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। યાદ રાખજો, વિકાસ એટલે તો સંચાલકો અને વિભાગીય અધિકારીઓ, આ શબ્દ યાદ રાખજો, વિકાસ સાથે કોણ સંકળાયેલું છે, તો સંચાલકો અને વિભાગીય અધિકારીઓ। આવો જ એક પ્રશ્ન હજી આગળ આપણે આવશે, તાલીમ એટલે શું તેનું મહત્વ, એટલે વિકાસ એટલે સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જેને વિકાસ કહેવામાં આવે છે। ચલો હજી વાત કરીએ, વિકાસ એ કાર્યક્રમ છે, એક માર્ક્સ નો પ્રશ્ન, વિકાસ એ શું છે, તો યાદ રાખજો, વિકાસ એ કાર્યક્રમ છે અને કાર્યક્રમ એટલે છે કે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા, આપણે જે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે
અધિકારીઓની શક્તિમાં આપણે શું કરવાનું છે? વધારો. કદાચ ત્યાં તમે સંચાલકો અને અધિકારીઓ બે પણ લખો તો પણ ચાલે. કે લક્ષ્યાંક શું છે? તો આપણે જે પણ ધ્યેય નક્કી કર્યા છે એને સિદ્ધ કરવા છે, એ માટે આપણે સંચાલકો અને અધિકારીઓની શક્તિમાં શું કરશું? વધારો. અને એ વધારો કઈ રીતે થશે? તો એક કાર્યક્રમ દ્વારા. અને એ જ કાર્યક્રમને આપણે શું કહીએ છીએ? વિકાસ. ચાલો હવે જોઈએ છે મહત્વ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરથી આપણે ભણીને આવ્યા છીએ મહત્વના બીજા નામો. તો મહત્વના બીજા નામ છે, તો મહત્વના બીજા નામ છે ફાયદા, લાભ, ઉપયોગિતા. મહત્વના બીજા નામ છે લાભ, ફાયદા, ઉપયોગિતા. યાદ રાખજો ખાસ. ચલો મહત્વની અંદર બીજા નામની અંદર, મહત્વની અંદર બીજા નામની અંદર બરાબર પહેલો જ મુદ્દો હોય. પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલા મુદ્દાનું નામ છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. આપણે બધાને ખબર, પહેલા મુદ્દાનું નામ શું છે? ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બરાબર, ટેકનિકલ જ્ઞાનમાં વધારો, એનું ધ્યાન આપજો ખાસ. ચલો હવે આપણે આમ તો આ મુદ્દા તમે વાંચી જ નાખ્યા છે, પણ હવે શું શરૂઆત કરીએ ટેકનિકલ જ્ઞાનમાં વધારાની અંદર? તો આપણે ભણી રહ્યા છીએ વિકાસ. કે વિકાસ કાર્યક્રમો દ્વારા સંચાલકો અને અધિકારીઓને, સંચાલકો અને અધિકારીઓને સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનમાં શું કરી શકાય છે? વધારો. કેમ? કારણ કે ઉપર વ્યાખ્યામાં આપણે ક્યાંક એવું જોઈ ગયા, શું જોઈ ગયા? કે વિકાસ એટલે તો સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. અને એટલે જ કહી શકાય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જે છે એ જ્ઞાનમાં અધિકારીઓ અને સંચાલકોને સાધનોનો ઉપયોગ, પદ્ધતિઓનો ઉપયોગ, આ બંનેનો ઉપયોગ દ્વારા જ નોલેજ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, જેના કારણે એનામાં ટેકનિકલ જ્ઞાન વધે છે. અને ટેકનિકલ જ્ઞાન જે વધે છે એના કારણે પોતે પોતાના ધંધાકીય એકમમાં હકારાત્મક નિર્ણયો લઈ શકે છે. કયા ડિસિઝન લઈ શકે છે? હકારાત્મક નિર્ણયો લઈ શકાય છે. ફરીથી ધ્યાન આપજો કે વિકાસ કાર્યક્રમ દ્વારા સંચાલકો અને અધિકારીઓને સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનમાં શું કરી શકાય છે? વધારો. અને આ ટેકનિકલ જ્ઞાન, પદ્ધતિ અને સાધનોનું જ્ઞાન વધશે એના કારણે આ સંચાલકો અને અધિકારીઓ પોતાના ધંધાકીય એકમમાં હકારાત્મક નિર્ણયો લઈ શકે છે. અને એ હકારાત્મક નિર્ણયો લેવા માટે આ ટેકનિકલ જ્ઞાન, પદ્ધતિનું જ્ઞાન અને સાધનોનું જ્ઞાન શું નીવડે છે? ને મદદરૂપ. ચલો આગળ કીધો છે બીજો મુદ્દો, નવા સંશોધનની જાણકારી. નવા સંશોધનની જાણકારી. તો તમે જો નવા સંશોધનની વાત કરીએ છે કે દેશ અને દુનિયામાં નવા સંશોધનો કે નવા વિચારોની જાણકારી વિકાસના કાર્યક્રમો દ્વારા જ અપાય છે. આપણે જોઈએ છે દેશ વિદેશનું, તમે નવું નવું કંઈક જાણવા માંગો છો તો એ નવું નવું જાણવા માટે, તો એને માટે તમારે નવું નવું જાણવા માટે આ વિકાસના કાર્યક્રમો દ્વારા જ કંઈક તમે નવું શીખી શકો છો, નવું જાણી શકો છો અને નવું જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે, તો એક્ઝામ્પલ તરીકે તમે જો અત્યારે ન્યૂઝ ચેનલ, આ ન્યૂઝ ચેનલની અંદર દેશ વિદેશના તમામ ન્યૂઝ તમે સાંભળો છો, જોઈ શકો છો અને એનાથી તમે નવા નવા વિચારો પણ મેળવી શકો છો. એનું જાણકારી તો આપણા દેશનો આટલો જે વિકાસ થયો છે એ વિકાસના કારણે જ આ પોસિબલ બનેલું છે, જેના કારણે વહીવટી કક્ષાઓ કાર્યની ગુણવત્તા અને વૈજ્ઞાનિક રીતે વિચારવાની શક્તિ વધે છે. કેમ? કારણ કે તમે દેશ અને દુનિયાનું નવું નવું સંશોધન મેળવો છો, નવા વિચારો મેળવો છો, એના કારણે તમારામાં વહીવટી કક્ષા વધે છે, કાર્યની ગુણવત્તા વધે છે અને તમે કંઈક નવું વૈજ્ઞાનિક રીતે વિચારવાની શક્તિ જે છે એ શક્તિ પણ તમારામાં વધે છે. ચલો આગળ કીધું છે આપણને એકમની પ્રગતિ. ચલો એકમની પ્રગતિની વાત કરીએ છીએ.
तो એની અંદર પણ આપણે કીધું છે કે વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમો ઉપયોગી છે કે આપણે ધારો કે કોઈ પણ ધંધાકીય એકમમાંથી 5-7 વર્ષ પહેલા તમે ચાલુ કરી દીધો છે પણ હવે સમય સંજોગ અનુસાર આપણે જોઈએ છે એ ધંધાકીય એકમમાં પરિવર્તન આવે તો એ પરિવર્તન જે આવ્યું નવું એને આપણે આપણા ધંધામાં અમલમાં મૂકવું છે એના માટે આપણે કોઈક વ્યૂહરચના ઘડવી છે તો આવી વ્યૂહરચના અને આવા નવા પરિવર્તનો જે છે એ પછી આપણા દેશ લેવલના હોય કે વિશ્વ લેવલના હોય તો એને આપણે અમલમાં મૂકવા માટે ત્યાં વિકાસ કાર્યક્રમ ઉપયોગી બને છે કારણ કે જેટલો વિકાસ તમારો થશે અને વિકાસની વ્યાખ્યા આપણે ભણીને આવ્યા કે સંચાલકો અને અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન કે સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાનથી જ તમે જો વિકાસનો કાર્યક્રમ થશે અને સંચાલકો અને અધિકારીઓમાં નવી નવી કઈ પરિવર્તનો લાવવા માટેની વ્યૂહરચનાઓ ઘડવા માટેનું નોલેજ જ્ઞાન આવશે ચલો આગળ કીધો છે ચોથો ટોપિક સાધનોનો મહત્તમ ઉપયોગ આ મુદ્દો તો આપણે ઘણી બધી જગ્યાએ ભણીને આવ્યા એમાં તો એમાં પહેલું ક્યાં ભણીને આવ્યા હતા કોઈને યાદ છે વિદ્યાર્થી મિત્ર તો કદાચ જો યાદ આવે તો મગજની અંદર યાદ કરતા જાઓ આપણે પહેલું ભણીને આવ્યા શું તો પહેલા ચેપ્ટરમાં પછી આવો જ સેમ મુદ્દો બીજા ચેપ્ટરમાં પછી ત્રીજા ચેપ્ટરમાં અને ચોથા ચેપ્ટરમાં અને હવે આવ્યો છે પાંચમા ચેપ્ટરમાં મૂળ એવું કહી શકાય કે આગળના બધા જ ચેપ્ટરની અંદર આ મુદ્દો આવેલો જ છે ફરીથી આપણે આ મુદ્દો પણ આપણે અત્યારે ચાલી રહ્યું છે વિકાસ તો એની અંદર વિકાસ શબ્દને ધ્યાનમાં રાખીને આપણે આ મુદ્દો ભણવાનો છે કે વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધન હવે આપણને ખબર છે એકમમાં જેટલા સાધનો હોય આ બધા જ સાધનોનો મહત્તમ ઉપયોગ આ વિકાસ કાર્યક્રમથી થાય કેમ કારણ કે વિકાસ કાર્યક્રમથી સંચાલકો અને અધિકારીઓમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આવ્યું છે જેના કારણે એને સાધનો કઈ રીતે ઉપયોગ કરવો એનો ખ્યાલ આવે છે જેથી એ મહત્તમ ઉપયોગ કરી શકે છે મહત્તમ ઉપયોગ કરી શકતો હોવાથી તમે જો બિનજરૂરી ખર્ચ ઘટે છે બિનજરૂરી ખર્ચ શું થાય છે ઘટે છે આ ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ છે તો આગળ આપણે કીધું છે સમસ્યાઓનો ઉકેલ શું કીધું છે સમસ્યાઓનો ઉકેલ ચલો સમસ્યાઓનો ઉકેલ તો એકમના વિકાસ સાથે અનેક સમસ્યા ઉભી થાય જેમ ધંધાકીય એકમનો વિકાસ થાય આપણને ખબર છે અનેક સમસ્યા ઉદ્ભવે અને અનેક સમસ્યાઓ જેમ જેમ ઉદ્ભવે છે એના કારણે જ તમે જો આ સમસ્યાઓને દૂર કરવા માટે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે શું જરૂરી છે વિકાસ કાર્યક્રમ જરૂરી છે ચલો ધ્યાન આપજો હજી વાત કરીએ તો આ વિકાસ કાર્યક્રમની અંદર અસરકારક નિરીક્ષણ કે આપણને ખબર કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમારે નિરીક્ષણ કરવું છે તો એ નિરીક્ષણ તો આપણને એટલી બધી ખબર જેમ કે તમે કોઈ મૂવી જોવા જાઓ છો પિક્ચર જોવા જાઓ છો તો એ પિક્ચર જોયું પણ એ પિક્ચરની અંદર વિદ્યાર્થી મિત્ર ઘણા બધા પિક્ચર એવા હોય છે બરાબર કે એ તમારા જીવનની અંદર ઘણું બધું નવું ઘડતર કરે છે કઈક તમારા મગજની ક્ષમતા એટલે માનસિક ક્ષમતામાં સુધારો પણ લાવે છે બરાબર એટલે અહીંયા અસરકારક નિરીક્ષણ તમે આમ ખાલી જોવું એટલે નિરીક્ષણ જ કહેવાય પણ એ અસરકારક નિરીક્ષણ કોને કહેવાય તો એ અસરકારક નિરીક્ષણની અંદર આપણને કીધું છે કે વિકાસ કાર્યક્રમથી સંચાલકો અને અધિકારીઓ એકમમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ રાખી શકે છે કારણ કે બધી જ પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ રાખવો જ છે તો એ અંકુશ રાખવા માટે તમારે નિરીક્ષણ જરૂરી છે અને નિરીક્ષણ માટે તમારી પાસે વિકાસ કાર્યક્રમ જરૂરી છે કારણ કે વિકાસ કાર્યક્રમથી તમે વિવિધ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકશો
અને નિરીક્ષણ રાખી શકશો. ચલો, તણાવમાં ઘટાડો. તણાવ એટલે માનસિક ક્ષમતા, માનસિક ટેન્શન ઘટી જાય છે. તો એકમના સંચાલકો અને અધિકારીઓએ આપણને ખબર છે સમય સંજોગો અનુસાર પડકારો અને સમસ્યાઓ નો વારંવાર સામનો કરવો પડે છે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરો એમાં પડકારો આવતા જ હોય, સમસ્યાઓ આવતી જ હોય, અને આવી પડકારો અને સમસ્યાઓને કારણે સંચાલકોમાં અને અધિકારીઓમાં તણાવ આવે છે. અને આ તણાવને દૂર કરવા માટે ત્યાં વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કેમ? કારણ કે વિકાસ કાર્યક્રમ દ્વારા તમે જો સંચાલકો અને અધિકારીઓમાં સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન આવે છે, જેના કારણે એ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો એ એમાંથી મેળવી લે છે અને આ સમસ્યાઓ એ જાતે જ દૂર કરે છે. આગળ કીધું છે વિકાસ કાર્યક્રમ. આપણને ખબર જ છે કે ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનો નો સામનો કરવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કારણ કે વર્તમાનમાં જે ઉદ્ભવ્યા એને એવી સમસ્યા અને પડકારો દૂર કરવા પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે, અને ભવિષ્યમાં જે આવવાના છે પડકારો અને પરિવર્તનો એનો સામનો કરવા પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્ર, એક વખત શાંતિથી વાંચી નાખો, પછી આગળ નવા પ્રશ્ન તરફ જઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્ર, વચાઈ ગયું હોય તો આગળ નવા પ્રશ્ન તરફ. તો જેમ આપણે વિકાસ ભણ્યા એમ હવે વિદ્યાર્થી મિત્ર તાલીમ આવે છે, કે તાલીમનો અર્થ આપી તેનું મહત્વ જણાવો. પણ વિદ્યાર્થી મિત્ર, આમાં ત્રણ મુદ્દા તો આપણે જે વિકાસમાં ભણ્યા એના જ વિશે છે, એના જ છે. ખાલી શબ્દ જ જે છે વિકાસ હતા ત્યાં તાલીમ શબ્દ લાગી જશે.
મૂળ એટલું યાદ રાખજો, વિકાસ શબ્દ આવે એટલે કર્મચારી અને અધિકારી શબ્દ લાગે, અલા સંચાલકો અને અધિકારી શબ્દ લાગે. જ્યારે તાલીમ શબ્દ આવે એટલે તાલીમ હંમેશા કોને આપવામાં આવે છે, તો તાલીમ હંમેશા કર્મચારીઓને આપવામાં આવે છે. અહીંયા જ્યાં તાલીમ શબ્દ આવતો અહીંયા મોટા ભાગે શબ્દ કર્મચારી જ આવે. બરાબર, આમ તો તાલીમ તો દરેક જગ્યાએ હોય છે, પણ સૌથી વધારે તાલીમ તો કર્મચારીઓને જ આપવામાં આવે છે, કારણ કે કાર્ય એને જ કરવાનું હોય છે. એમાં આપણે સામાન્ય મત મુજબ કીધેલું છે, અને સામાન્ય મત મુજબની આપણને અંદર વ્યાખ્યા કીધી છે કે તાલીમ એટલે તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જેને કહેવામાં આવે છે તાલીમ. જેમ કે આપણે ઓલામાં કીધું હતું સંચાલકો અને અધિકારીઓને, અને અહીંયા આપણે કીધું છે કર્મચારીઓને. મૂળ બંનેમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. ચલો હવે નિષ્ણાંતોના મત મુજબ, તો નિષ્ણાંતોના મત મુજબ આપણે કીધું છે તાલીમ એટલે તો કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપણે કોઈ ખાસ પ્રકારનો ધંધો શરૂ કર્યો છે અને એ કાર્યમાં આપણે કુશળતા મેળવવી છે. કાર્ય તો આવડે જ છે, પણ એ કાર્ય હજી વધુ ઝડપથી અને સારી રીતે કરીએ એ માટે એ હેતુથી કર્મચારીઓને આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. ચલો હવે જોઈએ છે તાલીમનું મહત્વ. તાલીમના મહત્વમાં મેં કીધું એમ કે અમુક મુદ્દા તો બેઠા જ છે. બરાબર, પહેલા મુદ્દા જોઈ લઈએ છે આધુનિક જાણકારી. પહેલો મુદ્દો આધુનિક જાણકારી, બીજો મુદ્દો સલામતી, ત્રીજો મુદ્દો કાર્ય સંતોષમાં વધારો, ચોથો મુદ્દો કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો, પાંચમો મુદ્દો નફામાં વૃદ્ધિ, છઠ્ઠો મુદ્દો ખર્ચમાં ઘટાડો, સાતમો કર્મચારીઓનો વિકાસ, આઠમો અન્ય લાભ. ફરીથી ધ્યાન આપજો, ટોટલ 8 મુદ્દા છે. 8 મુદ્દાની અંદર આપણે રિટર્ન જોઈએ તો અન્ય લાભ, કર્મચારીઓનો વિકાસ, ખર્ચમાં ઘટાડો જે આપણે કીધું તો બગાડમાં ઘટાડો જે આપણે વાત થઈ હતી, જ આગળ મેં કીધું અમુક મુદ્દાઓ આવશે જ, પછી નફામાં વૃદ્ધિ, પછી કીધું છે કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો, કાર્ય સંતોષમાં વધારો. એ આપણે વાત થઈ હતી કે જેમ તમે જો સંચાલકો અને અધિકારીઓને વિકાસ કરવામાં, વિકાસ કાર્યક્રમ કરવામાં આવે છે, એમ એની માનસિક ક્ષમતા વધે છે, માનસિક ક્ષમતા વધે છે, નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, તેથી એ કાર્ય સંતોષ એનો વધે છે. બરાબર, પછી કીધું છે સલામતી. ચલો આગળ કીધું છે આધુનિક જાણકારી. ટોટલ 8 મુદ્દા, એમાં પહેલો મુદ્દો ફરીથી આધુનિક જાણકારી. તો આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનોને કારણે ટેકનિકલ જ્ઞાનની સ્થિતિ જો ખૂબ જ વિસ્તાર પામી છે, તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી છે. આપણે જોઈએ છીએ સમય દિવસે ને દિવસે આગળ વધતો જાય છે, નવા નવા સંશોધનો થયા જ રાખે છે, અને આ નવા નવા સંશોધનો મુજબ આપણે ટેકનિકલ જ્ઞાન જે છે એ મેળવવું છે, કારણ કે ટેકનિકલ જ્ઞાન વધતું જ જાય છે. જેમ કે તમે જો પહેલા તમને ઝૂમ એપ્લિકેશન વિશે ખબર જ નહોતી કે આ ઝૂમ એપ્લિકેશન શેની હતી, તમને નહીં, મને નથી ખબર. આ ગૂગલ મીટ શું હતું, યુટ્યુબમાં ઓનલાઈન કઈ રીતે ભણાય, કઈ રીતે લાઈવ થવાય, ફેસબુક કઈ રીતે વપરાય, આ બધું જ નોલેજ આપણી પાસે વર્ષો પહેલા હતું જ નહીં. પણ જેમ જેમ તમે જો નવા નવા સંશોધનો થાય, નવું નવું ટેકનોલોજી આવતી જાય છે, એના કારણે ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો દિવસે ને દિવસે વધતી જાય છે, તેની સાથે આપણે હવે કદમ મિલાવવું પડે એમ છે. અને એ કદમ મિલાવવા માટે કર્મચારીઓને શું આપવી પડશે, તાલીમ. બીજું કીધું છે સલામતી. હવે આપણને ખબર, કોઈ પણ ધંધાકીય એકમમાં કામ કોણ કરે, તો કામ કર્મચારી કરે. આવા કર્મચારીઓને મશીનરી સાથે કામ કરવાનું હોય છે, અને આવા મશીનરી સાથે કામ કરતા કર્મચારીને ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના રહેલી છે,
અને આવો અકસ્માત ન થાય એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે, યોગ્ય પદ્ધતિથી કામ કરી શકે અને પોતે થાક કે કંટાળો પણ ન અનુભવે એ માટે એને શું આપવામાં આવે છે? તાલીમ. અને આ તાલીમ આપવાથી તમે જો કર્મચારી જે છે એ થાક કે કંટાળો લાવતા નથી, અને થાક કે કંટાળો નથી લાવતા એના જ કારણે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ બરાબર વધુ ને વધુ શું કરે છે? આગળ વધે છે. આ ધ્યાન આપજો ખાસ, વધુ ને વધુ શું કરે છે? આગળ વધે છે. ચલો આગળ વધીએ, હજી એમાં ને એમાં જ. તો આપણને આગળ ત્રીજો મુદ્દો એવો આપેલો છે, ત્રીજો મુદ્દો આપણને એવો આપેલો છે. ચલો ધ્યાન આપજો ત્રીજા મુદ્દાની અંદર. તો ત્રીજા મુદ્દામાં આપણને કીધું છે મશીનરી કાર્ય સંતોષમાં વધારો, કે તાલીમના કારણે કર્મચારીઓ યોગ્ય પદ્ધતિથી કામ કરી શકે છે. કારણ કે તાલીમ આપો એટલે કર્મચારીને એ કામ કરવાનું નોલેજ આવે છે, યોગ્ય પદ્ધતિથી કામ કરી શકે છે. પરિણામે તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વગર ઉત્સાહથી કામ કરે છે, અને જેટલો ઉત્સાહથી કામ કરે એટલું કાર્ય સંતોષ એનો વધે છે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે છે. કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો, એ આપણે જોઈ ગયા કે કર્મચારીઓને આપણે અહીંયા તાલીમ આપીએ છીએ. તાલીમ આપીએ છીએ એટલે એનું જ્ઞાન અને કૌશલ્ય વધે છે. જ્ઞાન કૌશલ્ય વધતા એની કાર્યક્ષમતા વધે, કાર્યક્ષમતા વધે એટલે એની આવક વધે, આવક વધતા અને કાર્યક્ષમતા વધતા એને બઢતી મળવાની તક વધે છે. બઢતી મળશે તો એના કારણે કર્મચારી બીજી જગ્યાએ નોકરી જવાનું પસંદ કરતો નથી, એનામાં કદાચ બીજી જગ્યાએ નોકરી કરવાનો જો વિચાર પણ આવશે તો વિચાર એ ટાળી દેશે. કેમ? કારણ કે કંપનીમાં એને તાલીમ આપવાથી એક તો જ્ઞાન કૌશલ્ય વધી ગયું છે, એની કાર્યક્ષમતા વધી ગઈ, એનું વેતન વધી ગયું અને બઢતી મળી છે, જેના કારણે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. નફામાં વૃદ્ધિ, તો આપણે એ પણ જોઈ ગયા કે કર્મચારીને તાલીમ આપી એટલે એના કારણે એનું જ્ઞાન કૌશલ્ય વધ્યું, જ્ઞાન કૌશલ્ય વધ્યું એટલે એ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે કરી શકશે, ઉત્પાદન અને ઉત્પાદકતા વધશે તો પડતર ઘટશે, પડતર ઘટે એટલે નફામાં શું થશે? વધારો થશે, નફામાં વૃદ્ધિ થશે. સેમેજ ખર્ચમાં ઘટાડો, કે કર્મચારીને તાલીમ આપવાથી એનું જ્ઞાન કૌશલ્ય વધ્યું, જ્ઞાન કૌશલ્ય વધ્યું સામે પડતર ઘટી, જેના કારણે પગારમાં ઘટાડો થશે. કારણ કે આપણે તાલીમ આપવાથી એનું જ્ઞાન કૌશલ્ય વધ્યું એટલે એ જે પણ ઉત્પાદન કરશે એ ઉત્પાદનમાં પગાર શું કરશે? ઓછો. એના પાછળ નિરીક્ષણ ખર્ચ પણ કેવો પડશે? કરવો પડશે, ઓછો. અને પરિણામે કુલ ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. સાતમો મુદ્દો કીધો છે કર્મચારીઓનો વિકાસ, કે કર્મચારીઓને તાલીમ આપવાથી એનું જ્ઞાન વધે, કૌશલ્ય વધે, આવડત વધે, હોશિયારી વધે અને આ બધું વધવાથી એનો પોતાનો વ્યક્તિગત વિકાસ વધે છે, પોતાનો વ્યક્તિગત વિકાસ થાય છે. કે આજથી વર્ષો પહેલા એનો મગજનો જે વિકાસ હતો એની કરતા પછીનો મગજનો વિકાસ વધી ગયો હશે. અન્ય લાભ, અન્ય લાભમાં તો આપણે એક્સ્ટ્રા લાભ લખી શકાય, જે કદાચ તમે મુદ્દો ન લખો તો પણ ચાલે. કે તાલીમ આપવાથી, તો તાલીમ આપવાથી આપણે જોઈ ગયા કર્મચારીઓ જ્ઞાન કૌશલ્ય વધ્યું એટલે એ જે પણ ઉત્પાદન કરશે એ ઉત્પાદન થયેલી વસ્તુની ગુણવત્તા વધશે, એ પણ જોઈ ગયા. ઉત્પાદન અને ઉત્પાદકતા વધશે તો નફાકારકતા વધશે, નફાકારકતા વધશે તો એકમની પ્રતિષ્ઠા વધશે. તાલીમ આપવાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી વધી એટલે એની માનસિક તણાવ ઘટશે, એકબીજા સાથે સહકાર ભર્યું વાતાવરણ ઉભું કરશે, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા, વફાદારી વધશે અને બધું વધશે, એના કારણે એકમની પ્રતિષ્ઠા વધે છે. આ આપણો રૂઢો રૂપાળો બીજો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. આ બંને પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આ બંને પ્રશ્ન ઉપરથી હવે આની પછીનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવશે. આ બંનેનો તફાવત, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આ ચેપ્ટરમાં 3 માર્ક્સના પ્રશ્નો જેટલા છે એમાં
આ પ્રશ્ન એક મોસ્ટ ટાઈમલી છે, ક્યારેક બોર્ડમાં 5 માર્ક્સમાં પણ પૂછી નાખે છે, પણ આ બંને પ્રશ્ન આવડતા હશે તો તફાવત ફટાફટ આવડતો છે. ચલો બંને પ્રશ્ન હવે શાંતિથી વાંચી નાખો, પછી આગળ તફાવત ઉપર ડિસ્કસ કરશું.